આ એક મોટો વિચાર છે. અત્યારે COVID-19 ની પરિસ્થિતિ છે, આપણે જાણીએ છીએ કે ઇકોનોમિકલી તકલીફ છે, ધંધા વેપારમાં તકલીફ છે, બધું જ છે. પણ હવે પહેલું વિશ્વયુદ્ધ થયેલું ત્યારે આવી તકલીફ હતી, લોકો એમાંથી બહાર આવી ગયા. બીજું વિશ્વયુદ્ધ થયું એમાં તકલીફ હતી, એમાંથી લોકો બહાર આવી ગયા. પછી આટલો બધો વિશ્વમાં વિકાસ આપણે જોયો. COVID-19 માંથી બહાર આવી જશું. દુનિયામાં જીત તો હંમેશા મનુષ્યની જ થાય. પશુ પંખી પ્રાણીની વાયરસની બેક્ટેરિયાની જીત ના થાય. હા, ટેમ્પરરી એનો પ્રભાવ હોય. અત્યારે જેમ કોરોના વાયરસનો પ્રભાવ છે, એનો સમય હોય, એનો પ્રભાવ થાય. બાકી પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન તો ભગવાનનું મનુષ્ય છે. જીત તો હંમેશા મનુષ્યની જ થવાની. વી આર ગોઈંગ ટુ વિન ધ વોર અગેન્સ્ટ COVID-19. કોરોના વાયરસની સામે આપણે ચોક્કસ આપણી જીત થશે. એવો વિચાર હંમેશા રાખવા. અને અત્યારે તમે જુઓ, બધાને તકલીફ છે. તારે એકલાને તો તકલીફ છે, બધાને સારું હોય ને તારે એકલાને તકલીફ હોય તો તારે થોડીક મૂંઝવણ થાય. અત્યારે બધાને તકલીફ છે નાની મોટી. અને વિશ્વવ્યાપી તકલીફ છે અને મંદી છે જ, અને મંદીની પરિસ્થિતિ હજી કદાચ વધારે વધવાની, બગડવાની છે જ. તો એ વખતે બેર મિનિમમનો વિચાર કરો કે ખાવા તો મળે છે ને, છાપરું તો છે ને રહેવા માટે, એમ કરીને પણ હંમેશા પોઝિટિવિટીમાં રહીને આપણે પ્રોસ્પેરિટી થિંકિંગ રાખવાનું. પોવર્ટી થિંકિંગ ક્યારેય નહીં કરવાનું, એ વાત હંમેશા વિચારી લેવાની. અને છેલ્લી વાત, તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખશો, ભગવાન પ્રત્યેની ભક્તિ રાખશો, તો તમને આવા સંજોગોમાં બહુ સ્થિરતા રહેશે, તમારું મનોબળ ટકી રહેશે. અને ભગવાનના આવા અતિ પવિત્ર સંતો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતો, આજે મહંત સ્વામી મહારાજ છે, એમના પ્રત્યે એક ગુરુભાવ, એક શ્રદ્ધાનો ભાવ રાખશો તો પણ ઇટ કેન હેલ્પ યુ અ લોટ. હું ખાલી શ્રદ્ધાની અને ધર્મની વાત કરું છું એવું નથી. આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ અ મેન ઓફ રિલિજન બોથ. મેં પણ એન્જિનિયરિંગ કર્યું છે એટલે હું પણ સાયન્સ ભણ્યો છું. આખી દુનિયા ફર્યો છું, ભારતના 25 રાજ્યોના 150 શહેરોમાં પ્રવચનો, કોન્ફરન્સીસ, સેમિનાર્સ કર્યા છે. કોર્પોરેટ્સને પણ મળ્યો છું, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સના લીડર્સને પણ મળ્યો છું, વેરાઇડ એથનિક કોમ્યુનિટીઝને મળ્યા છીએ. બધાનો અનુભવ છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હશે તો તમે જીવનમાં ઘણા કઠણ સંજોગોમાં પણ તમે ટકી જશો. તમને જયારે હતાશામાં, નિરાશામાં, ડિપ્રેશનમાં, સુસાઇડના વિચાર આવે એટલે તમારા બ્લડ સ્ટ્રીમમાં એ વખતે એપિનેફ્રિન અને કોર્ટિઝોલ નામના હાર્મોન્સ રિલીઝ થતા હોય, તમારા સ્ટ્રેસ વધી જાય, હાર્ટબીટ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય. તો વૈજ્ઞાનિકોએ અમેરિકામાં સાબિત કર્યું એક્સપેરિમેન્ટ દ્વારા કે આવા પ્રસંગે જયારે મનમાં ઉદ્વેગ હોય ને પ્રસંગ કે તમે ભગવાનનું નામ સ્મરણ કરો, એ વખતે તમે ભગવાનને પ્રાર્થના કરો અથવા તો મંદિરમાં ભગવાનના દર્શન કરો, તો એ વખતે તમારા શરીરમાં એન્ડોફિન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે. હું એબ્સોલ્યુટ સાયન્ટિફિક વાત કરું છું. જ્યારે તમે પ્રાર્થના અને નામ સ્મરણ કરો છો ત્યારે એન્ડોફિન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે બોડીમાં. આ એન્ડોફિનમાં તાકાત છે કે કોર્ટિઝોલ અને એપિનેફ્રિન બંનેની તાકાતને દબાવી દે, બંનેના પ્રભાવને દબાવી દે. કોર્ટિઝોલ અને એપિનેફ્રિન તમને હાર્ટબીટ વધારે છે, બ્લડ પ્રેશર વધારે છે, ઉદ્વેગ ઉભો કરે છે, ચિંતામાં નાખી દે છે, સ્ટ્રેસ લાવી દે છે, સુસાઇડ સુધીના વિચાર આવી જાય છે. સામે એન્ડોફિન રિલીઝ થાય એટલે બંનેનો પ્રભાવ દબાવે અને તમને આમ થોડી શાંતિની અનુભૂતિ થાય, કુલનેસ, કામનેસ એવો તમને અનુભવ થાય, સ્ટેબિલિટીનો અનુભવ થાય. તો જો આ સાયન્ટિફિક છે, હકીકત છે. 1999 સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેંગ્લોરમાં હતા, સત્સંગ સભા ચાલુ હતી. એક બહુ જ બેંગ્લોરના લીડિંગ ડોક્ટર, અત્યારે પણ એમનું નામ મોટું છે એટલે હું નામ નથી આપતો, પણ એ જે હોસ્પિટલમાં કામ કરતા હતા, ગવર્મેન્ટ હોસ્પિટલમાં, જે કંઈ વ્યવહારિક તકલીફો છે, ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનલ પોલિટિક્સ હશે, આ ડોક્ટરને સુસાઇડ કરવાનો વિચાર. એમણે પોઈઝનની બોટલ ઘરમાં લાવી રાખી અને બેડરૂમમાં પોતાના બેડની બાજુમાં ડ્રોવરમાં મૂકી રાખી અને આજે રાત્રે સૂતી વખતે પીને સુઈ જવું એમ નક્કી કરેલું. સાંજે
પ્રમુખ સ્વામી મહારાજની સત્સંગ સભા બેંગ્લોરમાં હતી, એ નિમિત્તે એમને પણ આમંત્રણ, એક અમારા હરિભક્ત હતા ડોક્ટર, એમના થ્રુ એમને આમંત્રણ મળેલું. એટલે આપણા હરિભક્ત ડોક્ટર એમનો સંપર્ક કર્યો સાંજે 4 વાગે, તું સાંજે 6 વાગે આવે છે? અને એમ થયું કે હવે રાત્રે તો મારે સુસાઇડ કરવો જ છે, પણ ચલો અમારો મિત્ર, નાનપણનો મિત્ર, સ્કૂલે અમે સાથે જે જતા હતા સાયકલ ઉપર ત્યારના મિત્ર, આજે એની એક ઈચ્છા પૂરી કરી દો, એક બહુ આગ્રહ કરે છે કે મારા ગુરુના દર્શન કરવા માટે આવો. એટલે સાંજે આવ્યા. એ જયારે આવ્યા ત્યારે સત્સંગમાં લગભગ 1/4 સભા પૂરી થઈ ગઈ હતી. છેલ્લે પ્રમુખ સાહેબ મારા આશીર્વાદ આપતા હતા, એટલે કે પ્રવચન કરતા. આ ડોક્ટર એન્ટર થયા, એમણે પ્રમુખ સાહેબ મહારાજનો ચહેરો જોયો અને પ્રમુખ સાહેબ મહારાજની વાણી સાંભળી. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સાહેબ મહારાજ તો ગુજરાતીમાં બોલતા હતા, આ તો કન્નડ ડોક્ટર, એટલે કર્ણાટકના, એટલે એમને તો ગુજરાતી સમજાય જ નહીં એક શબ્દ. સ્થિર થઈ ગયા. અમારા હરિભક્ત ડોક્ટરે કીધું કે આવો બેસો. His face is so spiritual. કેમને તારા ગુરુના ચહેરા ઉપર કેટલી બધી આધ્યાત્મિકતા છે, અને એમની વાણી મને એટલી બધી અંતરમાં આનંદ અને શાંતિ આપે છે. પછી એમને ફ્રન્ટ રૂમમાં લાવીને બેસાડે, બહુ જ મોટા ડોક્ટર છે. અને 20-એક મિનિટ એમને પ્રમુખ સાહેબમાંથી વાણી સાંભળી, એક શબ્દ ઓળખ, એમને કઈ સમજણ પડી નથી. બાજુમાં અમારા હરિભક્ત ડોક્ટરે બેસીને કીધું કે હું તમને ટ્રાન્સલેટ કરીને સમજાવું કે શું કહેતો. કે ના ના ના, લીવ મી અલોન, મને એકલો છોડી દે, મને મજા આવે. પછી પ્રમુખ સાહેબ મહારાજના આશીર્વાદ પૂરા થાય, એટલે 20 મિનિટનું પ્રવચન પૂરું થયું, ત્યારે આ ડોક્ટરે, અમારા હરિભક્ત ડોક્ટરે કીધું કે આજે હું એકચ્યુઅલી સુસાઇડ કરવાનો હતો, મેં ઝેરની બોટલ પણ ઘરે તૈયાર રાખી છે. આપણો હરિભક્ત ડોક્ટર કે તું શું વાત કરો છો, ગાન પણ છે તારામાં, હું વિચાર કરે છે? તો કે પણ આજે તે મને બોલાવ્યો, થેન્ક યુ વેરી મચ. એમ કે રડી પડે એ કે આ તારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજનો ચહેરો મેં જોયો અને એમની વાણી મેં સાંભળી, મારા અંતરમાં એટલી બધી શાંતિ છે ને, એ વિચાર આખો ટળી ગયો છે. ઇટ હેઝ ગીવન મી સ્ટેબિલિટી એન્ડ સ્ટ્રેન્થ, મને સ્થિરતા અને શક્તિ આપી છે. નાવ આઈ વિલ નોટ કમિટ સુસાઇડ. આપણા હરિભક્ત ડોક્ટરે પ્રમુખ સાંઈ મહારાજ પાસે લઈ જઈને આખો પ્રસંગ કરીને વાત કરી. પ્રમુખ સાંઈ મહારાજે પણ એને ખૂબ બળ આપ્યું કે આવું કહીએ સુસાઇડનો વિચાર નહીં કરવાનો, ભગવાને પણ સરસ મનુષ્ય શરીર આપ્યું છે અને એમાંથી આપણે સારા કામ કરવા છે. અને એટલા માટે નાની મોટી તકલીફો આવે છે, કોઈક આપણું કર્મ હોય તો ભગવાનની ઈચ્છા હોય, પણ એ તકલીફની સામે લડવું એ તો મનુષ્યનું કાર્ય છે. જંગલમાં કોઈ પ્રાણીને એમનેમ ખાવાનું મળે? સવારથી ઉઠીને કોઈ પણ પ્રાણી જંગલમાં કેટલું દોડે છે, કેટલી ચકોર, કેટલું ચકોર રહે છે, કેટલું બધું ચારે બાજુ શોધે છે, તેને ખાવાનું મળે છે. એટલે સંઘર્ષ તો દરેકના જીવનમાં છે,